એટલે આપણે પણ આપણને સંભાળવાની છે. કારણ કે અર્જુન અને કૃષ્ણ એ બે સ્પ્લિટ પર્સનાલિટી છે, એટલે અર્જુન પણ અંદર છે અને કૃષ્ણ પણ અંદર છે. એટલે આ કવિતા એટલા માટે થાય છે કે પાત્રો ભલે અલગ અલગ હોય પણ એ પાત્રો દ્વારા એક જ માણસને બે વાત એમાં મુકાય છે. એક જ્યારે આનાકાની કરતો હોય કશુંક કરવાની, કશુંક વિચારવાની, ત્યારે બીજો એને સમજાવતો હોય. તો આ આપણા મનની અંદર આવો એક કૃષ્ણ પડેલો છે જેનું આપણે બહુ સાંભળતા નથી, અને એટલા માટે ગીતામાં એને બહુ જ બોલવું પડ્યું છે. અર્જુન તો પ્રશ્ન મૂકીને રહી જાય છે, એટલે આ કવિતા છે બહુ સરસ કે અર્જુન તમે જોજો 700 શ્લોકની આ પોથીમાં અર્જુનના ફાળે કેટલા શ્લોક આવ્યા છે. અર્જુન ઉવાચ, સંસ્કૃતમાં તો ઉવાચ છે પણ એ ઉવાચ એટલે પ્રશ્ન પૂછે છે. ત્યાં આવા એ વખતે ભાષાના આટલા પ્રભેદો બહુ હતા નહીં, વિરામ ચિહ્નોના પણ આટલા પ્રભેદો હતા નહીં. એટલે એ ઉવાચ એટલે ત્યાં કહે છે એટલે કે પ્રશ્નના રૂપમાં છે. અને પછી શ્રી કૃષ્ણ ઉવાચ, તો આ બે ઉવાચમાં બે પ્રશ્નો કરતા હોય ક્યાં મેળ ખાય? એક પ્રશ્ન કરે છે અને બીજો એનો ઉત્તર આપે છે. એટલે આખું કાવ્ય એક માણસની મૂંઝવણનું કાવ્ય છે, અને એ મૂંઝવણ અર્જુનની છે, અને એ મૂંઝવણનો ઉકેલ એ કૃષ્ણ એને બતાવે છે. તમે જોજો એ કૃષ્ણે અર્જુન ઉપર તું આમ જ કરી બળજબરી કરી નથી, ગીતાની ખૂબી આ છે. કારણ કે આ એક ઉપનિષદ છે ગીતા, અને આ ઉપનિષદ એ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ શબ્દ છે, અને એટલા માટે આ તો ગીત છે પણ એ ઉપનિષદ હોવાથી ગીતા એમ કહ્યું છે. આપણે એનો અર્થ પણ સમજ, ગીતા કેમ? કારણ કે ગાયેલું છે, ગાયેલું છે એટલે સંગ એવા અર્થમાં નથી, ત્યાં ગાવાનો એક અર્થ કહેવું એવો પણ થાય. તો આ ગીત છે પણ એને ગીતા એમ કેમ નામ આપ્યું? આપણે બહુ ઓછા લોકોએ આવો વિચાર કર્યો હશે ક્યારેક કે અમે ગીતા કેમ કહ્યું છે. તો ગીતા એટલા માટે કહ્યું છે કે આ એક કપિલ મુનિએ જેમ સાંખ્ય યોગ કર્યો છે, આમાં આવે છે બીજો અધ્યાય સાંખ્ય યોગ, એ જે ગીતા છે એ ઉપનિષદ રૂપ લેવાય છે આપણે ત્યાં, અને એટલા માટે એ સ્ત્રીલિંગ હોવાથી આ ગીત હોવા છતાં એને ગીતા એવું નામ આપવામાં આવ્યું છે. એટલે આ ત્યાંથી જ કવિતાનો આરંભ થાય છે. ખરેખર તો એને ગીતા કહી એમાં જ વ્યાસનું કવિત્વ છે. પહેલા અધ્યાયમાં આપણે વાત જોઈ હતી દોઢેક અધ્યાય સુધી, પહેલો અને લગભગ બીજો અધ્યાય અડધાથી પણ વધારે, એમાં જો બહુ વિચાર કરવા જાવ તો બધું આવી જાય છે. પછી વિકાસ છે બધો એનો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે 1903-04ની આજુબાજુ, અહીં તો પછી 1914માં અહીં આવે છે તેઓ, પણ 1904-05ની આજુબાજુ જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે આ ગીતા એમનું બહુ જ પ્રિય પુસ્તક રહેલું, અને એમને 13 અધ્યાયના શ્લોકો મોઢે કરી નાખ્યા હતા. મોઢે કરવાથી કંઈ બહુ થતું નથી, હું એ ગાંધીએ આપણને પુરવાર કરી આપ્યું છે. એને માત્ર ગોખ્યું નથી પણ એને જીવનમાં ઉતાર્યું છે. રોજ સવારે નાતી વખતે, નાસ્તો કરતી વખતે, જે નાસ્તો કરતા હોય તે પેલા શ્લોકો બધા લગાવી રાખેલા, એ વાંચે, એનું પારાયણ કરે. પણ જો એટલું જ હોત તો ગાંધી ગાંધી થયા ન હોત, અર્જુન અર્જુન થયો ન હોત. જેમ કૃષ્ણે અર્જુનને તૈયાર કર્યો છે એમ કૃષ્ણે ગાંધીને પણ તૈયાર કર્યા છે. એટલે કે તમે જે વિચારો છો તે આચારમય બને એ એની અગત્યની વાત છે. એટલે ગીતા એ બીજી રીતે જોવા જઈએ તો પ્રદર્શનનો ગ્રંથ નથી, એ પથદર્શનનો ગ્રંથ છે. તમને કંઈક સૂચવે છે, ક્યાંક લઈ જાય છે. હવે આ કોણ લઈ જાય છે? આ કવિતા છે, આ તો
કૃષ્ણ થઈ ગયા ન થઈ ગયા, ઇતિહાસ પુરાણ આ બધી વાત આપણે એક બાજુ પર મૂકી દઈએ, તો પણ અહીંયા પાત્ર રૂપે જે આવે છે કૃષ્ણ, એ કૃષ્ણ કઈ રીતે આ પોતાનામાં રહેલા અર્જુનને સમજાવે છે. એટલે કૃષ્ણમાં પણ અર્જુન છે અને અર્જુનમાં કૃષ્ણ છે, આ બંનેની એકબીજા સાથેની આ સમજાવટનો ગ્રંથ છે. અર્જુનને તો વ્યામોહ છે, એટલે શબ્દ વાપરે જો એને વ્યામોહ. આ વ્યામોહ શું છે, શેનો વ્યામોહ છે? પહેલા તો જો વ્યામોહ હોત નહીં, એને વ્યામોહ ન જ હોત તો શું કામ યુદ્ધ મેદાનમાં આવ્યો હોત? યુદ્ધ મેદાનમાં આવ્યો ત્યારે વ્યામોહ નથી, ત્યારે તો લડવાના નિશ્ચય સાથે આવ્યો છે. જો બહુ સરસ આ કવિતા એટલા માટે છે કે એને કેવી રીતે મૂકી છે. આ વિશ્વમાં જુદી જુદી ભાષામાં કવિતાની 101 વ્યાખ્યાઓ અપાઈ છે, એટલે કોઈ એક વ્યાખ્યા પરફેક્ટ નથી. એટલે ઘણીવાર આપણે આર્ટ ફોર આર્ટ સેક વાળો વચ્ચે એક જોકો આવી ગયો લોકોને સમાજમાં, ફ્રાન્સમાં બાજુ એ બાજુ મને જોકું વધું જતું રહ્યું. આર્ટ ફોર લાઈફ સેક એ આદિથી અંત સુધી રહેલી કલાની વિભાવના છે, કારણ કે કલા એ જીવંત મનુષ્ય સર્જી છે અને જીવંત મનુષ્યને આનંદ લેવો છે એ એનું પરમ લક્ષ્ય છે. પણ આનંદના અનેક પ્રકારો છે, કઈ રીતે આનંદ લો છો, અહીંયા કવિતા દ્વારા આનંદ લેવાનો છે. હવે કવિતાની એક વ્યાખ્યા એવી છે, બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર, ઉત્તમ શબ્દો ઉત્તમ રીતે મુકાયા હોય. ગીતામાં બહુ સરસ રીતે લાગુ પડે છે, એમાં ક્યાંક એલિટરેશન આવે. મેં આપને ગયા વખત જ કહ્યું, તમે જુઓ પહેલો જ શ્લોકનો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, હવે આમાં કુરુક્ષેત્ર પહેલું આવ્યું હતું અને ધર્મક્ષેત્ર પછી આવ્યું હતું, અર્થ બદલાવાનો નહોતો, છંદ પણ તૂટવાનો નહોતો. કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે એમ કહ્યું હતું, અર્થ અનુષ્ટુપ એનો એ જ રહે છે, અનુષ્ટુપમાં તફાવત નથી પડતો. પણ કવિની ખૂબી એ છે કે એને કયા શબ્દ, બેસ્ટ વર્ડ ઇન બેસ્ટ ઓર્ડર, કયો શબ્દ ક્યાં મૂકવો, એ પણ કવિતા છે. આજે કવિતાનું ચલણ જ્યારે વધી ગયું છે લખવામાં, આનંદની વાત છે, ત્યારે ગીતા આપણને એમ કહે છે કે આ પથદર્શક છે કવિતા. આ જુઓ હું કેવી રીતે કવિતા લખાઈ છે. જગતની સર્વ ભાષાઓમાં મેં આપને કહ્યું તેમ સૌથી વધારે અનુદિત ગ્રંથ થયો હોય તો તે ગીતા છે, કારણ કે હિન્દુ ગ્રંથ નથી. આ મારે આમ અહીં ન પછાડવા ઓલવાઈ જાય, પણ મારે કહેવાનું એ છે કે આ કોઈ ધર્મ ગ્રંથ નથી, આ જીવન ધર્મ ગ્રંથ છે. એટલે જીવનને કેવી રીતે ધર્મમય બનાવવું, આ ધર્મમય બનાવવું એટલે કર્મમય બનાવવું. ટીલા ટપકાનો આ ગ્રંથ નથી. આપણે ભલે લાલ કપડામાં વીંટીને ઉપર ટપકા ટીલા ચોખા મૂકતા હોઈએ, સુખડ લગાવતા હોઈએ, માથે મૂકીને સરઘસ કાઢતા હોઈએ, આવું વ્યાસે કલ્પ્યું ન હતું. આ ગીતાકારને આવો કોઈ પ્રપંચ નથી, એને તો આ કવિતા ઉપદેશ આપવો છે મનુષ્ય જીવનને, અને એ ઉપદેશ કવિતા રૂપે આપવો છે. આ ડિરેક્ટ નથી, ઇટ ઇઝ ઇનડિરેક્ટ. એને જે કહેવું છે તે કવિતા મારફત કહેવું છે, એટલે એનો માર્ગ કવિતાનો છે. ઉપદેશ કરવો છે પણ કવિતાના માર્ગે કરવો છે. હવે આપણે એમ વિચારીએ કે આમાં કવિતા શું? કવિતા એક નાનું ઉર્મિક હોય, એની પેટર્ન જુદી હોય છે. એક સોનેટ હોય, એની પેટર્ન જુદી હોય છે. એક દીર્ઘ કાવ્ય હોય, લોંગર પોએમ, એની પેટર્ન જુદી હોય છે. પણ આ નથી સોનેટ, નથી ઉર્મિક, નથી દીર્ઘ કાવ્ય, અને છતાં એ મહાન કાવ્ય છે, કારણ
કે એના 18 અધ્યાય એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ અધ્યાય એવો નથી કે જે વ્યાસને હાથમાં ચળ ઉપડી હોય અને આપણે જેમ કવિતા અત્યારે લખીએ છીએ મારા જેવા એમ લખવા બેસી જાય, ચાલો મને નવરા પડ્યા છે તો કવિતા લખીએ. વ્યાસ એવો નવરો માણસ ન હતો, બહુ કામગરો માણસ હતો. અને એમાં જો એને આ 700 શ્લોક માટે મહેનત કરી હોય તો આપણે વિચાર કરો કે એને કેટલી મહેનત કરી હશે. અને એટલા માટે જે પહેલા અધ્યાયથી વિકાસ બતાવ્યો છે આખો, ત્યારે તમે બીજા અધ્યાયમાં આવો છો ત્યારે એ સાંખ્ય યોગ આવે છે. આ સાંખ્ય યોગ શું છે? સાંખ્ય એ એક પદ્ધતિ છે, જીવન રીતિ છે, અને એનો યોગ એટલે કે એનું શાસ્ત્ર છે, એનો સંબંધ છે. તો આ સાંખ્ય યોગમાં મેં આપને કહ્યું તેમ ગાંધીજીની જે 13 અધ્યાય, પછી તો 18 અધ્યાય, ગીતા તો એમની પાસે જ રહેતી હતી, પણ આ તો શરૂઆતમાં એમને 13 અધ્યાય કંઠસ્થ કરી નાખેલા હતા. પણ એમાં એમને બીજા અધ્યાયનો 62મો અને 63મો શ્લોક બંને અનેક છે, એક સાથે આવે છે, એ એમને અત્યંત પ્રિય હતો. કારણ એમાં જીવનની કવિતા છે, કવિતાનું જીવન નકામું છે, હવામાં ઉડવાથી કશું થતું નથી. જીવનની કવિતા એ આ બીજા અધ્યાયના તમે જોજો 62 અને 63મા શ્લોકમાં કઈ રીતે મૂકેલી છે અને કેમ ગાંધીને એ ગમી હશે, અને પછી બધું ભૂલીને ગાંધીએ આ બે શ્લોક જ આત્મસાત કર્યા છે. હું આપને કહું એ જરા એટલે ખ્યાલ આવે. બાસઠમો શ્લોક. ધ્યાયતો વિષમાન પુંસઃ, બધી સંધિ છૂટી પાડી ના છે, હા અંદર તો ગીતામાં તો સંધિ છે, કારણ કે આ તો સંધિ વગર સંસ્કૃત ભાષા ચાલી ન શકે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે, સંગસ્તે ઉષ ઉપજાયતે, આ સંધિ છે, એમાં તે મોટા સમાસો બહુ જ છે આની અંદર. ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ, આ બધું જો હોય પહેલી લીટીમાં કર્યું તે હમણાં આપણે જોઈએ છીએ, તો એનું પરિણામ શું આવે છે? કામ ઉત્પન્ન થાય છે. અહીંયા કામ એટલે જાતીય વાત નથી, અહીંયા ક્યુપિડના અર્થમાં નથી આ કામ. કામ એટલે સંમોહ, વ્યામોહના અર્થમાં છે. તો કામ ઉત્પન્ન થાય છે, અને કામ ઉત્પન્ન થાય તો વાંધો નહીં, કામ તો કરે જ ને માણસ, પણ આ એવું કામ ઉત્પન્ન થાય છે કે શું થાય છે એનાથી? કામાત ક્રોધો અભિજાયતે, આ એવો રિલેટિવ કામ છે કે પછી ક્રોધ જન્મે. અહીંયા કોઈ શાંત બેઠો ન હોય, ના મરું આમ આમ ડાફુયા મારતો હોય તો મને ક્રોધ જન્મે કે આવું કેમ આ કરે છે, પણ આમ ક્રોધ જન્માવા નહીં. કારણ કે એ ક્રોધ કરો એ શેમાંથી જાય છે? કામમાંથી. તમારી જે વાસના છે, કેમ બધા શાંતિથી સાંભળતા નથી? તો એની પેલી છે શાંતિથી સાંભળવું કે નહીં, મારો કોઈ એમાં વિષય નથી. બહુ સરસ રીતે આ ગીતાકારે કહ્યું છે. આનું જરા ગુજરાતી આપણે જોઈ લઈએ. આ 62મા શ્લોકનું સંસ્કૃતનું મેં વાંચ્યું, એ શું કહે છે ગીતાકાર? વિષયોનું ચિંતન કરનારા પુરુષોને ધ્યાયતો વિષયાન ચંપમ, જે વિષયોનું ચિંતન કરે છે. અહીં વિષય એટલે સબ્જેક્ટ નથી. આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે, અંગ્રેજીમાં તો આવા વિવિધ અર્થછાયાઓવાળા શબ્દો જ પૂરા મળતા નથી, એટલે પછી એનું આડકતરું એનું આડકતરા અનુવાદમાં જવું પડે. સીધો અનુવાદ તો થઈ વિષય, એ તો આપણા અહીંના હિન્દના માણસો, સંસ્કૃત ભાષામાંથી નીપજેલી ભાષાના માણસો જ આ વિષયનો અર્થ સમજી શકે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. જો કેટલી આખી ક્રિયા એને ક્રમબદ્ધ બતાવી છે. આસક્તિ કેમ આવે છે? તો પહેલા વિષયના ચિંતનમાંથી આસક્ત કોણ થાય છે? મન થાય છે. મન આસક્ત થાય છે. મન આસક્ત કેવી રીતે થાય છે? કારણ કે પેલી બેવકૂફ બુદ્ધિ એને વિષયમાં પરોવે છે, વિષયની ચિંતા સતત કર્યા, ચિંતન કર્યા કરે.
જાણે બીજું ચિંતન કરવાના વિષયો ખૂટી ગયા હોય તેમ. બહુ સરસ ગીતાકારે આ કહ્યું છે કે આ વિષયનું ચિંતન કરનારા પુરુષને, અહીંયા પુરુષ એટલે મેલ એમ નહીં સમજવાનું, ઉષાબેન પણ એમાં આવી જાય, કોઈ અહીંયા પુરુષ છે એમ તમારે નહીં સમજવાનું, વ્યક્તિના અર્થમાં છે. બહુ જ આ સમજવા જેવી વાત છે, નહીંતર પછી કોઈક બહેનો એમ પણ કે ભાઈ અમારે માટે આ નથી, અમે તો વિષયનું ચિંતન કરી શકીએ કારણ કે આમાં તો પુરુષ માટે કહ્યું છે. આ આવું નથી બહેનો, આ સૌને માટે છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, જન્માવે છે. નહીં જોવા તમે ક્રિયાપદો, આસક્તિ જન્મે છે. પેલું કોઈ જન્માવતું નથી, H2O આ વિજ્ઞાન છે. H2O પાણી કેવી રીતે થાય છે? H2 અને O ભેગા કરો તો કુદરતી થાય જ, તો એટલે કુદરતી થાય છે. આ H2O છે. બહુ વૈજ્ઞાનિક આખી વાત એને કરી છે. આપણે જો સમજીએ તો ખબર પડે કે ગીતા કેટલું વૈજ્ઞાન આધારિત પુસ્તક છે અને એની વાત કેટલી વૈજ્ઞાનિક કવિતા છે. આ એ શું કહે છે? વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, જન્માવે છે નહીં, એનું જ કાર્ય કારણ સંબંધ છે. પોતે જ એનું કારણ છે અને પોતે જ એનું કાર્ય છે. એટલે જવાબદાર એ છે વ્યક્તિ, અહીંયા પુરુષ એટલે વ્યક્તિ, ઇન્ડિવિડ્યુઅલ, એને માટે જવાબદાર છે. આસક્તિથી, હવે ધારો કે આસક્તિ જન્મી, ત્યાં અટક્યા હોત તો નથી અટકતું. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે. આસક્તિ તો થઈ પછી વિષયોની કામના, ઘેલછા, અહીંયા કામના એવા અર્થમાં છે, ગાંડ પણ એક પ્રકારનું, કામના એ ગાંડ પણ છે. સેક્સમાં પણ જ્યારે કામની અતિરેકતા હોય ત્યારે ગાંડ પણ હોય છે. તમે વાંચજો ફ્રોઇડને, ખબર પડશે આ બધી વાતો નકામી નથી. એ તો એક પ્રકારનું એ સભાનતા, એની એ વખતની પોતાની જાત પરની જે કંટ્રોલ હોય છે એ ગુમાવી દે છે. એટલે આ કહે છે કે અહીંયા શું થાય, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે. તે વિષયોની, જે વિષયો વિચાર કર્યો છે એની કામના, ઈચ્છા, વિષયો, વિષયોની કામના, કામનાનું ઉત્પન્ન થવું અને કામનામાં વિઘ્ન આવવાથી. હવે મુશ્કેલી અહીં થઈ. ગીતાકાર તો કેટલું એને લોજિકલ કવિતા કરી છે. આમાં વિઘ્ન આવે, તમે ઈચ્છ્યું હોય કે મારે આજ 6:30 અહીં પહોંચવું છે અને પછી ઉષાબેન ગયા તો બિચારા મોડા પડી ગયા, તો એ શું કરે? કારણ કે વચ્ચે ટ્રાફિક હતો અને અમારા રંતે દેવાજ વહેલા પડ્યા, એ શું કરે? કારણ ટ્રાફિક નહોતો. તો આ બધું કરવું શું આનું કે? એટલે કહે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે. જો જાયતે ક્રોધઃ, કામાત જાયતે ક્રોધઃ. કેવી રીતે ક્રોધ જન્મે છે આપણને? તો આને આખું કેટલું આખું સાયકોલોજીની આખી પ્રક્રિયા છે, આ માનસશાસ્ત્રની પ્રક્રિયા છે. એમને એમ કશું થતું નથી. જે માનસિક રીતે તમારા પતનમાં પણ મન જવાબદાર છે અને ઉત્થાનમાં પણ મન જવાબદાર છે. એ મન તમને અધથી ઉપર લઈ જાય છે અને એ મન તમને ઉપરથી અધ, નીચે અધ, પતન, જે કે અધ પતન, ઉર્ધ્વ ગમન, આ બંને માટે જવાબદાર મન છે. ગીતામાં આ એને કહ્યું છે. આ શ્લોકનો અર્થ અહીંયા હજી પૂરો થતો નથી. બીજો શ્લોક એની અનુસંધાનમાં છે, એ હું વાંચું. હવે શું કહે છે 63માં શ્લોકમાં? ક્રોધાત ભવતી સંમોહ. જો પેલો ક્રોધ જન્મે છે કહ્યું ને, હજી આગળ ચાલે છે. ક્રોધાત જન્મતી સંમોહ, સંમોહાત વિસ્મૃતિ વિભ્રમ. આમ તો સહેલું જ, ગીતાનું સંસ્કૃતનું અઘરું નથી. જો થોડુંક આપણે સંસ્કૃતનું જ્ઞાન હોય, આપણું થોડું ઘણું પણ, તો કદાચ પ્રત્યયોમાં ભૂલચૂક થઈ જાય પણ એનો અર્થ સમજવામાં બહુ મુશ્કેલી ન પડે. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો. એવો કેટલો આખો વિકાસ ક્યાં જાય? શ્રુતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. શું એને વાત કરી છે? ક્યાંથી ક્યાં નાશ? પ્રણશ્યતિ, નાશ માટે જેને શબ્દ વાપર્યો છે ને, પ્રણશ્યતિ, સંપૂર્ણ નાશ થાય છે. આપણો જે પ્ર ઉપસર્ગ છે એ સંપૂર્ણના અર્થમાં છે. પ્રપત્તિ આમ કહીએ ને, પ્ર, તો આ સંપૂર્ણપણે નાશ થાય છે. કઈ રીતે નાશ થાય છે? આ તમે શ્લોક વાંચ્યો. એ શ્લોક એટલા માટે વાંચ્યો કે એના 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 ઉચ્ચારોમાં, એનીમાં કવિતા છે. બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર. ક્રોધાત પંતિ સંમોહ, જો તમે વાંચો તો
આ કોઈ ગાવાની વસ્તુ નથી, ગાવું એ કળા નથી એમ હું નથી કહેતો, એ જુદી કળા છે, પઠન એ બીજી કળા છે, આપણે ગવાય નહીં. મધ્યાહ્નની અલસવેળ હતી પ્રશાંત, આજે વસંત તિલકા છંદ છે રાજેન્દ્રનો. મધ્યાહ્નની અલસવેળ હતી પ્રશાંત, સારું છે, કંઈ આ કાનને ગમે, રાજેન્દ્રને અભિપ્રેત નથી, આ છંદ કરનારાઓને પણ અભિપ્રેત નથી, છંદ પઠન માટે છે. મધ્યાહ્નની અટકો ત્યાં ક્યાં છે, અલસવેળ હતી પ્રશાંત, ધીમે ધીમે શરતી ગો કળગાય જેમ, ધીમે ધીમે, ત્યાંય તમારે ધીમે ધીમે બોલવું પડે, નહીં તો જલ્દી સરી જવાય. એટલે જે શબ્દની ગોઠવણી હોય છે એ પણ કવિતાનું એક અંગ છે, કવિતાનો એક ભાગ છે. જેમ મારું માથું એવું નથી, જેમ મારી આંખો એવું નથી, જેમ મારા ચરણ એવું નથી, જેમ મારા હાથ એવું નથી, અને છતાં આ બધું છે તો હું છું. કવિતામાં આ બધું ઓગળીને આવે છે, બધું એકાકાર થઈને આવે છે, અને એ વાત અહીંયા બીજા શ્લોકમાં એને કેવી આગળ વધારી છે ગીતાકારે તે તમે જુઓ. ક્રોધાન ભવતિ સંમોહ, સંમોહાત વિસ્મૃતિ વિભ્રમઃ, વિભ્રમઃ આમ બોલવું પડે, વિસર્ગ છે, ચાલે નહીં નીતર. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રપશ્યતિ. હવે શું કહે છે જો ગીતાકાર, ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. ક્રોધાત ભવતી સંમોહ, મોહ નહીં સંમોહ, એનો શબ્દ એને કે ગીતાકારને કોઈ શબ્દોનો ખોટ નથી, એ સંમોહમાં એટલે બીજો કોઈ શબ્દ પણ ના મૂકી શકાય, તો અનુષ્ટુપ છંદ છે, કે તકલીફ પડે એવું નથી. મારે તો છઠ્ઠો સાતમો આઠમો ચૌદમો પંદરમો આ બે અક્ષર જ જોવાના છે, બાકી બધું આડો હું ગમે તે કરી શકું. તો આ તો મોટો કવિ છે વ્યાસ, તો એ તો સારામાં સારી રીતે કરી શકત, પણ છતાં એને જે ગોઠવ્યું છે તે તમે જોઈ શકો છો. ક્રોધાત ભવતિ સંમોહ, તમે જે એનો જે ઉચ્ચાર કરો ત્યારે તમને એમ આમ તમારા તમારા કર્ણ અને તમારો મર્મ આ બંનેને પકડી લે છે. ઉપર વાત કરી કે એનાથી ક્રોધ જન્મે છે, હવે ક્રોધ જન્મ ત્યાં પૂરું નથી થતું, માણસને ક્રોધ જન્મે અને પછી જો ચૂપ રહે તો વાંધો નહીં, પણ લાકડી ફેંક પાછો, ક્રોધ જન્મે એટલે મારા રોયા એમ કરીને, એ ત્યાં પછી મુશ્કેલી થાય. ત્યાં શું કહે છે, ક્રોધાત જન્મતી સંમોહ, ક્રોધમાંથી પછી સંમોહ ઉત્પન્ન થાય છે, મોહ નહીં સંમોહ, અતિશય મોહ, ખૂબ જ મોહ ઉત્પન્ન થાય છે. મોહ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ કોઈ પણ વસ્તુનો અતિરેક, અહીંયા કહેવાનું ગીતામાં એ છે અતિ સર્વત્ર વર્જયેત, જે કંઈ વધારાનું છે અતિશય એ બધે ત્યાજ્ય છે, વર્જયેત બધું ત્યાજ્ય છે. આ કશું જ કહ્યા વગર એને આ સંમોહ શબ્દ વાપરીને આપણી પાસે આ વાત મૂકી છે. એટલા માટે આ કવિતા બને છે કે ક્રોધાત ભવતી સંમોહ, એકવાર ક્રોધ ઉત્પન્ન થયો એટલે સંમોહ તમને થાય છે, જેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થયો એ બાબત જે કંઈ હોય તે એના પ્રત્યે સંમોહ ઉત્પન્ન થાય છે. સંમોહાત, સંમોહાત વિસ્મૃતિ, હવે આ શું કર્યું એને કે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. સંમોહ એટલે મૂઢતા, મૂઢતાનો અર્થ કે માણસ મૂઢ જેવો છે, મૂઢ જેવો એટલે ન બોલે એમ નહીં, સાલા કેટલાક મૂઢ લોકો બોલબોલ કરતા હોય છે, આપણે રાજકારણની ભાષણો નથી જોતા, આપણે તો ક્યાં ગીતામાં અત્યારે બહાર આગળ પાછળ જવાનું છે. એટલે આ જે મૂઢતા છે ને એ મૂંગાપણું નથી, માણસની મૂઢતા એના વચનમાં પણ પ્રગટ થતી હોય છે, ગીતાકારને એ કહેવું છે. એટલે કે એ મૂઢતા આવે છે એનામાં, પછી મૂઢતા આવ્યા પછી શું થાય, મૂઢતા આવે એટલે સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય, આ હું કહું છું એ સાચું હશે એ ખોટું હશે, અને પછી ભૂલ ભૂલમાં નામ બીજું પણ કોકનું બોલાઈ જવાય, એવું બને છે ને, આપણે સૌ જોઈએ છીએ રાજકારણી કે ભાષણ આપતા હોય તો તારો બિચારા સંમોહાત પછી સ્મૃતિભ્રમ, સ્મૃતિ જતી રહીને કોઈના બદલે કોઈનું નામ પણ ત્યાં ગોઠવાઈ જાય, તો વાંધો નહીં, તો પછી આપણે સુધારી લઈએ, કારણ કે પછી તો બધી પંગત હોય નાખી, એટલે કંઈ સવાલ નથી એનો. એટલે આ ગીતાકારને જો આ બધાને લબડ ધક્કે લીધા છે ગીતાકારે, પણ સારી રીતે લીધા છે, કોઈને ગાળ ભાંડી નથી એને ક્યાંય, એને બૌદ્ધિક રીતે આખી વસ્તુને ચર્ચેલી છે. એટલે એ કહે છે કે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો, સ્મૃતિ ભ્રમ, સ્મૃતિમાં ભ્રમ, સ્મૃતિ ભૂલાવી જ જતી, બહુ આ સમજવા જેવી આ કવિતા આ છે
સ્મૃતિ ભૂલાઈને જ સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે. સ્મૃતિ તો છે, માઇન્ડ વેલ, કવિને જે કહેવું છે તે આ છે કે સ્મૃતિમાં ભ્રમ સ્મૃતિ નાશ નથી થતી, સ્મૃતિમાં એક ભ્રમ ઉભો થાય છે, આમ હશે, આમ હશે, આવું હશે, એ ભ્રમ ઉત્પન્ન થયો, એનો ભ્રમ ઉભો થાય છે. હવે જો એક પછી કાર્ય કારણ સંબંધ આગળ, આખી લિંક આગળ ચાલે, આ ભ્રમ ઉત્પન્ન થયો પછી સ્મૃતિનો ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત એને પછી બુદ્ધિનો અંદર નહીં, અર્થાત એટલે કવિ આ અનુવાદકે કર્યું છે, બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે. જ્યારે ભ્રમ ઉત્પન્ન થાય સ્મૃતિમાં ત્યારે આ ભેજું છે ને એ બહુ કામનું છે. અહીંયા આટલામાં જ છે, હું આવે પાછળ કંઈ નથી, અહીંયા આટલામાં જ છે. મેડિકલ માણસને પૂછજો, રાજેન્દ્રભાઈને ખબર છે. તો આ જે અહીંયા સ્મૃતિ છે ને એ ડખળ વખળ થઈ જાય ત્યારે શું થાય છે, તો એને કહ્યું કે ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ નાશ પામે. અંદર તો બુદ્ધિ, પછી અર્થાત તો એને બુદ્ધિનો અર્થ કર્યો પાછો, બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિનું કામ શું છે, એને બુદ્ધિનો કેટલો બધો મહિમા કર્યો કે આ બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિનો અર્થ જ એ છે કે જે તમને, એટલે કે આપણને સૌને, જેનામાં જે બુદ્ધિ છે તે કુબુદ્ધિ સુબુદ્ધિ આપણે કહીએ છીએ, બુદ્ધિ છે પણ એના ભાગે થાય ને કુબુદ્ધિ અને સુબુદ્ધિ. દરેક બુદ્ધિ સાચી હોય એવું નથી હોતું, દરેક બુદ્ધિ ખરાબ હોય એવું પણ નથી હોતું. બુદ્ધિ એ બેઝિક છે, પછી એ કઈ રીતે કામ કરે છે એના આધારે એને વિશેષણ લાગુ પાડી શકાય. એટલે આ કહે છે કે આ કુબુદ્ધિ જન્મે છે, બુદ્ધિ એકદમ ભ્રમ ઉત્પન્ન થયો સ્મૃતિની અંદર, એટલે બુદ્ધિ અર્થાત જ્ઞાન, બુદ્ધિનો અર્થ એને આપ્યો અહીંયા, બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિ. આપણે કશું પણ પામીએ છીએ શેના દ્વારા પામીએ છીએ, બુદ્ધિ દ્વારા, ઇન્ટેલેક્ટ, એના દ્વારા આપણે બધું પામી શકીએ છીએ. એટલે જ્ઞાન શક્તિ છે એનો નાશ થઈ જાય છે. ક્રોધ આવ્યો ને પછી આપણને સૂઝે નહીં શું કરવું એ, એટલે બુદ્ધિ એ આપણું ચાલક, પરિચાલક બળ છે. અને જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે જેના ઉપર તમે કાબુ બુદ્ધિ દ્વારા રાખી શકો એ બુદ્ધિને જ ડગમગાવી દે છે. આ ક્રોધનું એટલું બધું આધિપત્ય છે કે તો સ્મૃતિમાં ભ્રંશ કરી દે. હવે સ્મૃતિ ભ્રંશ કે તમે ભૂલી જાઓ તમે કોણ છો અને ક્યાં બેઠા છો, આ સ્મૃતિ ભ્રંશ થઈ ગયો. સ્મૃતિ ભ્રંશ થયો એટલે ક્રોધની માત્રા તમારી વધી જાય છે અને પછી એ બુદ્ધિનો નાશ થઈ જાય છે. તો વાંધો નહીં, પણ પછી એનું શ્રેષ્ઠ વાત આ આવી, બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. બુદ્ધિનાશ એ સર્વનાશો એ છે ને, આ છે કે બુદ્ધિનાશ પામે એટલે એનું પતન થાય છે, બધી રીતે એ નિષ્ફળ જાય છે. તમે જુઓ આ વાત કૃષ્ણ કોને સમજાવે છે, કવિતા ત્યાં જ્યાં તમે તો અર્થો કર્યા, આ આખી વાત એને અર્જુનને સમજાવી છે. બેવકૂફ નથી બોલ્યા કૃષ્ણ આવું, એને અર્જુન જ્યારે યુદ્ધમાં મેં આરંભ કર્યો ત્યારે આ કહ્યું કે યુદ્ધમાં ગયો ત્યારે લડવા ગયો છે, નહીં તો શું કામ જાતે, લડવાની તૈયારી સાથે જ ગયો છે. પણ ગયા પછી આ વ્યામોહ આ બધું ઉત્પન્ન થયું ને, વ્યામોહ થયો, વ્યામોહ થયો એટલે પછી બુદ્ધિ નાશ થઈ ગઈ, એની સર્વનાશ હોય એને કહ્યું ને, બુદ્ધિ નાશ થઈ ગઈ. બુદ્ધિ નાશ થઈ એટલે એને સૂજ્યું કે આ મારા મામા છે ને, આ કાકા છે ને, ફલાણા છે ને, ઢીકણા છે ને, આ તો બધા બુદ્ધસભાના સભ્યો છે, અહીંયા આપણે હવે કવિતા વિશે ખરાબ વાત કરાશે નહીં. એટલે આ બધું મારા તારા આના તેના આ બધું ક્યાંથી આવે છે, તો વ્યામોહ એને કહ્યું ને, આ વ્યામોહમાંથી આવે છે. પેલા અર્જુનને કેવા મોહમાંથી થયો, વ્યામોહ વિ આમોહ, વધુ પડતો મોહ થયો છે. થોડો ઘણો મોહ હોય તો વાંધો નહીં, એકાદ બે ગુલામ જાબુ ખાઈએ ગમે તો, પણ 50 ના ઠપકારાય. એટલે આ જે વ્યામોહ થાય છે એનાથી મુશ્કેલી થાય છે. એટલે અર્જુન લડવા આવ્યો, ગીતાની બહુ સરસ વાત છે, આ મનુષ્યની જ વાત છે. અર્જુન કૃષ્ણ આ બધા રૂપકો છે, વાત જીવનના યુદ્ધની છે. આ જીવનમાં જીવનનું મોટું મહાભારત છે, આ જીવન એ સ્વયં મહાભારત છે. એમાં જ્યારે લડવા તમે જાઓ છો અર્જુન રૂપે ત્યારે ઘણી વાર ડગમગી જવાય છે આપણાથી, કાપ તો નહીં થાય, આ તો આપણે નહીં થાય જવાનું, ના તો મારો બાપ છે આની જોડે ક્યાં માથા ફોડ કરીએ, મું બે ખોટું કર્યું, ના ચાલે, બુદ્ધિનાશ થયો ત્યાં તમારો. એટલે આને કહ્યું છે, અર્જુનને સમજાવે છે, ભાઈ આ તને વ્યામો ઉત્પન્ન થયો, વ્યામો ઉત્પન્ન થયો છે એ ક્યાં સુધી ઉત્પન્ન થયો, બુદ્ધિનાશ, તારી બુદ્ધિ નાશ પામી છે અને માટે તને આ બધા દેખાય છે. તને આ જે તારા દેખાય છે ને
એ રિલેટિવિટી છે. ટુ રિલેટિવલી જો આ તારી માનો ભાઈ છે માટે મામો થયો, બરાબર છે. આ તારા બાપનો ભાઈ છે માટે કાકો થયો. પણ એ કાકો કે મામો કે માસો જે હોય તે, પણ પહેલા કોણ છે એ તું જો ને. એ તો સક પણ પછી આવ્યું છે, પહેલા તો એ માનવી મૂવો છે ને. તો એ માનવી કેવો છે એનો વિચાર કર. તારે તારા કાકા મામાને મારવા નથી આવ્યો અહીંયા. તો જો આ કૃષ્ણ જે સમજાવ્યું છે ને, પેલાનો વ્યામોહ કેવી રીતે દૂર કરે, ધીસ ઇઝ પોએટ્રી. માણસના મનની અંદર જયારે ડગમગાવાનું આવે છે, કામ કરું કે તેમ કરું, ટુ બી ઓર નોટ ટુ બી, જેવો શેક્સપિયર આ ગીતા કરી છે એને આ જ વાત કરી, ટુ બી ઓર નોટ ટુ બી. આ આખી વાત એ ગીતાની વાત છે. મારે કરવું શું આમાં? આ અર્જુનનું વાક્ય છે. અર્જુન ત્યાં અંગ્રેજીને પહોંચી ગયો શેક્સપિયર પાસે અને ભૂલી ગયો ટુ બી ઓર નોટ ટુ બી. આ વાત જે છે આખી, મારે શું કરવું? કૃષ્ણ હસે છે. ક્યાંય જુઓ તમે, ગીતા આખી વાંચજો, કૃષ્ણ ક્યાંય ક્રોધે ભરાતા નથી. કારણ કે એમના જે પહેલા જે કહ્યું ક્રોધ આવે બધું નાશ પામે. હવે જો આવું કહેનારને જ ક્રોધ આવે તો પછી કેવી રીતે ચાલે? એટલે બહુ સરસ રીતે આ પોએટ્રી છે. તમે પોએટ્રીનો અર્થ એવો નથી કે જમ્પિંગ કરાય, આમથી આમ ઠેકડા મારવા, એ કવિતા નથી. કવિતામાં પણ સંપૂર્ણ એક આકાર છે આખો એનો. અહીંયા વિચારનો આકાર છે, શબ્દનો આકાર છે, લયનો આકાર છે. અને એટલા માટે વ્યાસે અનુષ્ટુપ પસંદ કરે છે. ક્યાંક વચ્ચે આવે છે થોડાક શ્લોકો, પણ બધા શ્લોકો મોટાભાગના અનુષ્ટુપમાં છે. અને એટલે ગદ્યની નજીક છે, એટલે બોલવામાં કોઈ તકલીફ ન પડે, તમે સીધી વાત કરતા હો એવું લાગે એને. તો આ પણ કવિતાનો એક ભાગ છે કે એને કયો છંદ પસંદ કર્યો છે. આપણને આવડે એ છંદ પસંદ કરવો એવું નથી હોતું. તમારે શું કહેવું છે એને અનુરૂપ તમારે છંદ પસંદ કરવો જોઈએ. રદીભાઈને કાફિયા મળ્યા એટલે ગઝલ થઈ જાય એવું માનવાનું નહીં. ગઝલ થાય આકારની રીતે, 14 પંક્તિ થાય એટલે સોનેટ થયું એમ માનવાનું નહીં. આકારની રીતે થયું, પણ બળવંતરાય ઠાકોર માથામાં મારે આપણને, જા જતો રે, આવું લઈને આવ્યો છે અહીંયા. આ પેલા નિરંજનને કહ્યું હતું બળવંતરાય, સારી જતો રે છોકરા, આ શું લઈને આવ્યો છે આવું. એટલે તમે જુઓ કે આ ગીતા એ બળવંતરાયના બાપને પણ ખુશ કરે એવી કવિતા છે. કલ્યાણરાય પણ ખુશ થઈ જાય કે આ કેવી કવિતા છે. એટલે કે ઠાકોરે પણ ગીતાની પ્રશંસા કરી. તમે જો એનું વાંચશો વિગત એ તો આ ગીતા એ કઈ રીતે આગળ આવે છે, એ એના કોઈ શબ્દોને કારણે, હા શબ્દોને કારણે પણ જે રીતે ગોઠવાયા છે તે રીતે, એના લયને કારણે, હા લયને પણ કારણે. કારણ કે જે રીતે અનુષ્ટુપ ગોઠવાયો છે એ પણ એટલો સુઘડ છે અનુષ્ટુપ અંદર, કે તમને એ વાંચતા તમને એક મનની અંદર એક હલબલ થઈ જાય. એના લયને કારણે તો આ લયને કારણે, એના વિચારને કારણે તો આ વિચારને કારણે, એની અભિવ્યક્તિની રીતિને કારણે તો આ રીતિને કારણે. કોઈ પણ રીતે તમે આને જોશો તો મારો મુદ્દો અહીંયા પોથી પ્રદર્શન કરવાનો નથી, પણ એમાં કવિતા કઈ રીતે આવી છે જેને આપણે સદીઓથી ભૂલી ગયા છીએ. વ્યાસે જ્યારે ગીતા તો મહાભારતની અંદર આવતો એક પ્રકરણ માત્ર છે, પ્રકરણ છે થોડો ભાગ છે માત્ર અંદર આવતો, એ સ્વતંત્ર ગ્રંથ નથી ગીતા. એ મહાભારતના વ્યાસના આ સર્જનનો એક અંશ માત્ર છે અને એનો ઉત્તમ અંશ છે, એટલે આપણે બહાર કાઢી લીધો છે અને પછી આપણે એને ચારે બાજુ ફેલાય છે. કારણ કે એ મુખ્ય સાર એ જ છે, આખા મહાભારતનો સાર જ આ છે ગીતા, કે તારે લડવાનું છે અર્જુનને. અને જે મેં આપણે કહ્યું કે વ્યામોહ થયો, કેટલી સરસ, કે ક્રોધ આવ્યો, વ્યામોહમાંથી ક્રોધ આવ્યો, બેસી ગયો, ગાત્રાણી મેં શિથિલાની કરતો, મારા તો ટાંટિયા ધ્રુજે છે, આપણે આવું અનુવાદ કરીએ ને એમ, મારા હાથમાંથી ગાંડી ધનુષ શરી, અલા ગાંડી લીધું જેમ સરી પડે, ડફોલ લઈને કેમ આવ્યો અહીંયા, ગાંડી લીધું સરી પડે તારા હાથમાંથી. કૃષ્ણ સહેજે ખીજાતા, એમની બહુ સરસ કવિતા છે. ક્યાંય કૃષ્ણમાં ક્રોધ નહીં જોવો, જો એને એને જ કહ્યું છે ક્રોધ આવે તો મરી ગયા આપણે. તો જે આવું કહેતો હોય ક્રોધ કેવી રીતે લાવે? એટલે એને સરસ રીતે અર્જુનને સમજાવી દીધું કે ભાઈ તે આ તને મોહ ઉત્પન્ન થયો છે, વ્યામોહ, એ આ તારા બધાને જોઈને તને વ્યામોહ, હવે એમાંથી બહાર નીકળી જા, તું આ તારા છે એમ ભૂલી જા, તું શેની માટે આવ્યો છે એ વિચાર કર. ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું ન ફાવે તો જતા રહો. એટલે ગાંડોબા પતિ હતો, આ દેવકૂપ પતિ હતો, પતિવ્રતા પતિ ન હતો,
પત્નીવ્રતા તો હોય પણ પતિવ્રતા હતો આ માણસ, પણ છતાં કહ્યું તું જતી રહે કેમ? એ ક્ષણ એને માટે એના પ્રેમની ક્ષણ ન હતી, એને માટે એની ફરજની ક્ષણ હતી. અને આ ગીતામાં આ કહ્યું છે કે તમે વ્યામોહથી મુક્ત થાઓ. ગાંધીએ ગીતા જે પચાવી છે કે અરવિંદ જે પચાવી છે એ આ રીતે પચાવી છે કે પોતાના વ્યામોહમાંથી એ મુક્તિ અનુભવે છે. અને અર્જુનને એટલે કે આપણને સૌને જે વ્યામોહમાં ફસાયા છીએ તેમને એ મુક્ત થવા માટેનું આ કાવ્ય છે. અને એ કવિતાની રૂપે તમને આનંદ આપે છે. કવિતાનો અલ્ટિમેટ ધ્યેય એ આનંદ છે. એ કરુણ રસનું કાવ્ય હોય તો પણ આનંદ પર્યવસાયી હોય. કોઈ પણ રસ એનું પર્યવસાયન આનંદમાં થતું હોય છે. કરુણ રસ પણ આનંદમાં. આ વાદ્યને કરુણ રસ વિશેષ ભાવે, નરસિંહરાવ કહેતા હોય તો. કરુણ પણ રસ છે, બિભત્સ પણ રસ છે. બિભત્સ એટલે ગાળ બોલવી એમ નહીં. અહીંયા જે વર્ણન આવે છે ને પેલા બધા પડ્યા છે એનું આગળ આપણે જોઈશું. આ બિભત્સ રસ છે અંદર. ગીતામાં કેટલા રસો મૂક્યા છે એને. અને પછી એનું જે ઉત્તમ શિખર આવે છે કવિતાનું એ તો 11મા અધ્યાયમાં આવે છે. એ જે વિરાટ રૂપ દર્શન, આ ગાંડો સમજતો જ નથી. બહુ કૃષ્ણે એટલે કે મેં પહેલા આપને પહેલા કહ્યું કે આ કૃષ્ણ અને અર્જુન અહીં ભલે પાત્ર રૂપે આવ્યા હોય પણ આ માણસનો ઇનર કોન્ફ્લિક્ટ છે. અંદર અર્જુન છે અને અંદર કૃષ્ણ જ છે. કોનું કયું કરવું, કોનું કયું ન કરવું, આ જીવનનો એક મોટો પ્રશ્ન છે. આદિકાળથી આ પ્રશ્ન રહેલો છે. અને એમાં આ આવ્યો છે ત્યારે એને મોહ વ્યાપ્યો છે. અને મોહને કારણે એ સાચો નિર્ણય નથી લઈ શકતો. સાચો નિર્ણય ડોક્ટર ઓપરેશન કરવા બેસે તેની પત્ની હોય તો કે ના ના ના, આનો હું પગ નહીં કાપું, ચાલે? એટલે કાપવો પડે તારે. એને બચાવવી હોય તો દોઢ પગે ચલાવવી તો પડશે ને. તો આ ત્યાં એનું ડોક્ટરમાં તેનું પતિ પણ ન ચાલે. એને એના વિજ્ઞાનને લઈને કામ કરવું જોઈએ. આ ગીતા કેટલી બધી વૈજ્ઞાનિક અસરવાળી આખી આખી પુસ્તિકા છે કે તમે જુઓ કે આ 700 શ્લોકમાં, ભલે 700 શ્લોક હોય પણ એમાંના 70 શ્લોક એવા છે કે જે આ સમાનનો આખી ગીતાનો એની અંદર સાર આવી જાય છે. હવે આ વાત કર્યા પછી કામ ક્રોધાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશ થઈ જાય. અર્જુનનો બુદ્ધિનાશ થયો છે. મોહ વ્યાપ્યો છે એટલે અર્જુનને બુદ્ધિ નથી, બેસી પડે છે. કેટલું એનું વર્ણન કેટલું સરસ. જો ક્રિયાત્મકતા ગાંડી સરી પડે છે. આ શબ્દ આટલો લો પણ એમાં તમને ક્રિયા દેખાશે. એના હાથમાંથી એને ગાંડી ધનુષ આમ સરી જતું હોય. આ ઊંચી વાત આમ મૂકી દેવું એક વાત છે, અને સરી પડવું જે ગીતાનો શબ્દો વાપરે તમે જુઓ. ગાંડી સરી પડે છે એટલે પોતે એના ઉપર કાબુ રાખી નથી શકતો. એટલો બધો વ્યામોહ વ્યાપ્યો છે કે પેલી બુદ્ધિ અને આ પકડી, આ બધું આપણે કરીએ છીએ બુદ્ધિથી કરીએ છીએ. હું આ બોલું છું તો બુદ્ધિથી બોલું. જો ગાંડો હોત તો આવું ન કહી શક્યો હોત. એટલે બુદ્ધિ એ આપણા બધા જ કાર્યોની પ્રણેતા છે, એને અંકુશમાં રાખનાર છે. આનામાં હું નાશ થયો એટલા માટે ગીતામાં 2 અને 1 શ્લોક સાથે મૂક્યા છે. અને આવો અર્જુન બેસી પડે છે. જો હવે બેઠો તો હતો જ, આગળ અંદર તો આમ ઉભો છે ને. તમે આખું એની વાત એવી છે, લડવા માટે કે બેઠા બેઠા ના લડાય. આ તો એ વખતની લડાઈ છે. ઊભો છે તીર લઈને અને પછી બેસી પડે છે. અને કવિતા તો ક્યાં છે? કૃષ્ણને ડ્રાઈવર બનાવ્યો છે, સારથી બનાવ્યો છે. કેટલી આ મોટી કલ્પના છે કે જે સર્વસત્તાધીશ સર્વજ્ઞાન માય છે કૃષ્ણ, એ જ સારથી બને છે. રસ્તો ન જોયો, ડ્રાઈવર કેવી રીતે બને? બહુ એટલે કવિતા કેટલી સરસ રીતે એને બનાવી છે. એક એક યોજના તમે જુઓ તો બધા તમને કાવ્ય દેખાશે. કારણ કે જે કૃષ્ણને સારથી બનાવ્યો છે એ તો એક ફિઝિકલ રીતે રથ છે, માટે સારથી છે. પણ આ રથ કયો છે એ પણ પાછું પ્રતીક છે. આ રથ છે, જીવન છે. આ જીવનના રથને ચલાવવા માટે અંદર કૃષ્ણ જેવો સારથી જોઈએ કે જેને યોગ્ય દિશામાં જીવનને વાળી શકે. જો યોગ્ય દિશામાં જીવનને વાળી ન શકે તો પેલા અર્જુનની જેમ બેસી જવું પડે. અને બેસી જાઓ એટલે પતી ગયું. બેસી ગયા એનો અર્થ જ એ થયો કે તમે નિષ્ક્રિય થઈ ગયા છો. અને જેવા નિષ્ક્રિય થયા છો કશું પ્રાપ્ત કરી શકતા નથી. આ આખી વસ્તુ અર્જુનની એક જ ચિંતા છે, મારે લડવું નથી. કારણ કે આનો અર્થ શું? આ બધાને હું મારું અને પછી ધારો કે મને સ્વર્ગનું રાજ્ય મળે અંદર આવે ગીતામાં, તો એ મારે શા કામનું છે? પણ એના ગાંડા
કૃષ્ણ તારે સ્વર્ગમાં જાઉં તમે કોને કહ્યું છે? તને સ્વર્ગ મળશે એવું કોઈએ કહ્યું છે? બહુ સરસ, આ કેટલી વાત સરસ રીતે એને લોજિકલી મૂકી છે. તું મનથી ભણા લે છે કે આ સ્વર્ગ છે અને આ નરક છે. અરે ડોબાભાઈ, તું અત્યારે નરકમાં મૂવો છે, સ્વર્ગની ક્યાં વાત કરતા? આજે નિર્ણય નથી કરતો ને, અનિર્ણિત છું અત્યારે, એ તારી નરકની ભૂમિકા છે. એમાંથી તારે ઉગાડવું હોય તો હું કહું એમ કરતો, અહીંયા જ સ્વર્ગ છે. કેટલી સરસ સાયકોલોજીકલી વાત કરી છે, માનસિક સ્વર્ગ અને માનસિક નર્ક એની વાત અર્જુને કૃષ્ણે અર્જુનને સમજાવી છે. એટલે જે અર્જુન પેલો વાંકો ચૂકો થતો હતો, બેસી પડ્યો હતો, એને સમજાવે છે. સાહેબ, આ ધીરજનું કામ છો, 10 અધ્યાય સુધી આ ચાલે છે. સમજાય સમજાય કરે જ બિચારો આ કૃષ્ણ, એટલે કે અંદરનો માણસ આપણનો, એ બીજાને સમજાવે છે. પણ પેલો હજી મોહમાંથી એનો મોહ ભંગ થતો નથી, એટલે નથી છે. ત્યારે કૃષ્ણ એનું થોડુંક વર્ણન કરે, 10માં હું આમ છું, મેં આમ કર્યું છે. પછી એને કહેવું પડે છે, ત્યાં સુધી તો કહે નહીં ને. 1920 થી 1942 સુધી મહાત્માએ શું કર્યું? આ કૃષ્ણ કાર્ય કર્યું, આ ભારતના અર્જુનોને સમજાવ્યું, ગાંડાઓ આમ કરો. પણ પેલા સમજતા જ નહોતા, પેલા જતા નહોતા. 1942 ઓગસ્ટની 9મી તારીખે છેવટે અને 2 શબ્દ કહ્યા, ક્વિટ ઇન્ડિયા. જો હવે આ તો પહેલા કહી શક્યા હોત. એ 15માં આવ્યા અને લડત શરૂ કરીને 20માં જ્યારે શરૂ થયું જોરદાર આંદોલન, ત્યારે કહ્યા ક્વિટ ઇન્ડિયા, ત્યારે પણ કહી શક્યા હોત. જે કૃષ્ણે નથી કર્યું એ ગાંધીએ પણ કર્યું છે. અર્જુનને એમ નથી કહ્યું, જતો રહે રથ છોડીને, એને કહ્યું કે નો ક્વિટ ઇન્ડિયા, મારે સમજાવવા છે. એને આટલા વર્ષો સુધી અંગ્રેજોને સમજાવ્યા, તમે જતા રહો ભાઈ, આ તમારા બાપાનું નથી, અમારા બાપાનું ભલે ના હોય પણ અમે અહીંયા રહીએ છીએ એટલે અમારું છે. તમે બહારથી આવીને મૂવા છો અહીંયા, તમે જતા રહો. આવો બધા શબ્દો ગાંધીએ વાપર્યા નથી, પણ એની વ્યંજના આવી બધી છે કહેવાની. તો આ અર્જુન 10 અધ્યાય સુધી માનતો જ નથી, માનતો જ નથી. ત્યારે આને છેવટે કૃષ્ણ એને 10મા અધ્યાયમાં કહેવું પડે છે, હું કોણ છું તને ખબર છે ભાઈ, આમ છે તેમ છે. હવે આ કેવી રીતે બને? અર્જુનને કૃષ્ણ કોણ છે ખબર ન હોય, કેવી રીતે બને? ત્યારે ત્યાં એવી રીતે બને છે કે કૃષ્ણની શક્તિનો અર્જુનને પરિચય નથી. કૃષ્ણ કોણ છે ખબર નથી, એટલે કૃષ્ણની શક્તિ શું છે, એક દૈવી શક્તિ છે એને ખબર નથી. અને જે દૈવી શક્તિ મનુષ્યમાં પોતાનામાં, આપણામાં દેવ પણ છે અને દાનવ પણ છે, પણ દાનવ જ્યારે હામી થઈ જાય છે ને ત્યારે પેલો દેવ બેસી જાય છે એક બાજુ. પણ સાચો દેવ હોય ને તો પેલા દાનવને દબાવવાનો પ્રયાસ કરે, એ કૃષ્ણે કર્યું છે. આનામાં જે દાનવ ઊભો થતો જતો હતો, એને પછી કહ્યું કે આને હવે આ ગાંડો નહીં સમજે, અને હવે ચમત્કાર બતાવવો પડશે. એટલે બેસ્ટ કવિતા 11મા અધ્યાયમાં છે, ગીતાની અને ગુજરાતી અને જગત સાહિત્યની ઉત્તમ કવિતા. એટલે બીજી ઘણી ઉત્તમ કવિતાઓ છે, પણ ઉત્તમ કવિતાઓમાંની એક ઉત્તમ કવિતા એ ગીતાનો 18મો અધ્યાય છે, સોરી ગીતાનો 11મો અધ્યાય છે. એમાં જે વિરાટ રૂપ દર્શન એનું એ જ આપ્યું છે કે અત્યારે તું મને જોયો છે ને સારથી તરીકે, એ તો મારું વામન રૂપ છે ગાંડા. હવે તું જો હું કોણ છું, હવે જે વર્ણન કર્યું સાહેબ, જો મોંમાંથી અગ્નિ નીકળતો હોય, સાપ એક પછી એક, હવે આવો કોઈ માણસ હોય ક્યાંય જોયો જ આવો કોઈ? તો આ વર્ણન કર્યું છે, શું બતાવે છે કે આ મારામાં બધું જ છે. આ સર્પો પણ છે, બધાને શુદ્ધ કરનાર અગ્નિ પણ છે. આખો આપણે જોઈશું એ અધ્યાય આવશે ત્યારે કેવી કવિતા સરસ કરી છે. એ જે જુદી જુદી તે વિરાટ, એનું નામ જ વિરાટ, હું વામન નથી, તું મને ઓળખી નથી શક્યો, હું વિરાટ છું. અને પછી એનું દર્શન એને કરાવે, જો હવે તું હું સાચો કોણ છું એ તું જુઓ, અને તું કોણ છે એ તું પણ જુઓ, તને ખબર પડશે કે હું તને શું કહી રહ્યો છું ક્યારનો. આખા 11મા અધ્યાયમાં એ સમજાવે છે. તો હજી કંઈક થોડો પલળ્યો છે અર્જુન, હવે જો અહીં પલળી જ ગયો તો એ 15, 16, 17 અને 18 અધ્યાય ક્યાં આવવાના હતા? પતી જાત વાત, અહીંયા હજી પૂરું પત્યું નથી. મનમાં પેલો પગે લાગે છે 11મા અધ્યાય અંતે જોતો, પ્રભુ અમે કે હવે આ સંકેલી લો આપનું રૂપ, આ મારાથી ખમાતું નથી. જેમ પેલા એ પણ વ્યામોહ છે, બહુ સરસ વાત કરી છે, તારાથી ખમાતું નથી. કેમ નથી ખમાતું? કારણ કે તારી શક્તિ નથી. જો આ યુદ્ધમાં તું આવ્યો છે રણભૂમિમાં, એ તારું કર્તવ્ય છે. જે કર્તવ્યનું પાલન કરતો નથી ને એ ગમે ત્યાં હોય તો પણ નકામો છે, નિષ્ક્રિય છે. કર્તવ્ય નથી કરતો, નિષ્ક્રિય છે. તું નિષ્ક્રિય થઈ ગયો છે, તારે સક્રિય બનવાનું છે. પરોણા માર માર કરે છે આમાં કૃષ્ણ.
એટલા માટે સારથી છે ને બળદને હાંકવા પેલો બેઠો ગાડા વાળો એ જ ગોદા મારે ને તો બળદ ચાલે ને, એટલે બળદિયા છે અર્જુન, એટલે આપણે સૌ બળદિયા છીએ. અને એમાં પાછો એક આવો હાંકનારો છે, આપણને પરોણા મારે તો સીધા આવી જઈએ ક્યારેક. આ કવિતાની રીતે અને માનસિક રીતે તૈયાર કરે છે. નહીતર તો મેં કહ્યું જેમ ગાંધીએ ક્વિટ ઇન્ડિયા કરી દીધું હતું વહેલું, એમ આને કહ્યું કેમ ના રહ્યો છે આમ કહી શકત, એમ નથી કરવું. એને સમજાવવું છે, તારે સમજીને લડવાનું છે. તું શેને માટે લડે છે? તારે માટે નથી લડતો, મારે માટે નથી લડતો. તું જે લડે છે તે ન્યાયને માટે લડે છે. આ લડત ન્યાયની લડત છે, અને ન્યાયની લડતમાં કોઈ પોતાનું કે કોઈ પારકું હોતું નથી. આ આખી જે વાત છે ફિલોસોફિકલી, એ અને ગીતામાં અર્જુનના પાત્રને કૃષ્ણના પાત્ર દ્વારા વ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી તમે જો આગળ જાઓ, આપણે લઈશું ક્રમે ક્રમે આગળ. અર્જુન જાય છે પછીના અધ્યાયમાં, તમે છેલ્લે જજો, 18માં આવજો. હું થોડીક આડીઅવળી વાત કરું છું, પછી તો આવશું ક્રમમાં. 18માં અધ્યાયમાં અર્જુને બરાબર તૈયાર કર્યો છે કૃષ્ણ, ત્યારે અર્જુન પછી છેલ્લે 18માં અધ્યાયમાં આવશે. કરિષ્યામી વચનમ, કરિષ્ય વચનમ તવ, કરિષ્યામી કરિષ્ય વચનમ તવ. સારું પ્રભુ, આપ કહ્યું સારું પ્રભુ. પ્રભુ એટલે મોટો માણસ, પ્રભુ એટલે ભગવાન, હાથ જોડાને એવું કંઈ નહીં. પ્રભુ એટલે જ આ સંસ્કૃત ભાષાના જે શબ્દ છે એનો જે જે એનો એનો અર્થ સંદર્ભ છે બહુ જબરો છે. પ્રભુ એમ, હે પ્રભુ કરિષ્ય વચનમ તવ, આપ કહેશો તેમ કરીશ. પણ આ કૃષ્ણ છે ને એ કોઈ મોટી ફેક્ટરીનો માલિક નથી રાજેન્દ્રભાઈ. આ કૃષ્ણ છે એ કોઈ મોટા કેવા હાઉસીસ, કોર કેવા હાઉસ કહો છો સાહેબ? હા, કોર્પોરેટ હાઉસ. જો આવું મારે તો બુદ્ધિ ભ્રંશ થઈ જાય. આ જે મોટા કોર્પોરેટ હાઉસ હોય છે ને એનો માલિક નથી કૃષ્ણ. એ તો સમજાવે છે ભાઈ તમારે સમયસર આવવું જોઈએ, તમારો સમય 5 થી 6 નો છે, તમે 10 મિનિટ મોડા આવ્યા છો, કેમ આવું કરો છો? પેલો હા સારું કહ્યું, થયું સારું, કાલથી વહેલા આવજો. આમ સમજાય સમજાય કરે છેક સુધી અર્જુનને. ત્યારે અર્જુનને કહે કરીશ એ વચન, આમ તો બાપ ચાલો હવે મારું બુદ્ધિ નથી ચાલતી, તમે કહો એમ હું કરીશ. તો મજા પડી જાય ને કોર્પોરેટ હાઉસના મેનેજરને, જો કેવો આ પગે પડી ગયો, હવે આપણે કહીએ એમ કરવા તૈયાર થઈ ગયો ને. ત્યારે જે વ્યાસનું ઉત્તમ વાક્ય છે અને ઉત્તમ ફિલોસોફી છે એ તો હવે આવે છે. શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. શું અદભુત કાવ્યનો અંત છે. યથેચ્છસી તથા કુરુ. હું કહું છું એમ તારે નથી કરવાનું બપુ, મેં ક્યાં કહ્યું તું લડ. કૃષ્ણ કેટલો ગઠ્ઠી ઉઠતા જો, આમ તો મહા ગઠ્ઠીઓ છે. હા આ છે ને ગુવાળ હોય, આવો ગોવાળાઓ હોય. ગોવાળ એટલે ગો ઇન્દ્રિયો, પોતાની ઇન્દ્રિયોને વાળનારો છે, કાબુમાં રાખનારો છે. ગોવિંદ છે આ તો, ગોવાળ છે, ગોપાલ છે. ઢોર પાળનારો નથી, ઇન્દ્રિયોને પાળનારો છે. એ જ આ કહી શકે યથેશી તથા કુરુ. મેં તમે કહ્યું છે એટલે તારે કરવાનું એમ ના, મેં તો તમે સમજાવ્યો, હવે તારે જેમ કરવું એમ તું કર ભાઈ. હું ક્યાં કરવા કહું છું તું લડ, જો આટલો પાછું છૂટી જાય છે. પેલા લડવાનું કહીને પાછો કહે હું નથી કરતું લડ, તારે લડવું હોય તો લડ, ના લડવું હોય તો ના લે. હવે પેલાનું ચાલે લડ્યા વગર, આટલે ઊંચે લાવી દીધો પછી. એટલે સી ધ પોએમ, એટલે કવિતા શું કરી શકે છે એને એવી સરસ રીતે બધું ગોઠવ્યું છે કે માત્ર પ્રસંગોને ગોઠવણી, એ જે વિષય વસ્તુ છે ને એ પણ કવિતાનો એક ભાગ છે. કોઈ વિષય વસ્તુ વગર કવિતા થતી નથી. એલિયટ કવિતા કરતા હોય તો એ માણસ પણ આ ગીતાથી કેટલો પ્રભાવિત છે. એલિયટ એના બીજા જ કેન્ટોમાં, કેન્ટો શું પેલા એના બીજા ભાગમાં 4 ક્વાર્ટરેટ્સના તરત જ કે ધસ સેઈડ લોર્ડ કૃષ્ણ, અંદર પોતે મૂકી અંગ્રેજીમાં ધસ સેઈડ લોર્ડ કૃષ્ણ, કૃષ્ણ આમ કહ્યું છે. તો એ કેટલો મોટો આ કૃષ્ણની ફિલોસોફીનો, એટલે કે જીવનની ફિલસૂફી છે. અને ફિલસૂફી જે એટલે કાવ્યમય ફિલસૂફી છે, કોરી ફિલસૂફી નથી. આ કોરી ફિલસૂફી હતી તો વ્યાખ્યાન થાત. આ ઇટ ઇઝ નોટ અ લેક્ચર સિરીઝ. હું આપું છું લેક્ચર સિરીઝ આપું છું, આમાં કવિતા નથી મારામાં. પણ આ કૃષ્ણે જે આપ્યું છે ને આ 18 અધ્યાયમાં, એ લેક્ચર છે પણ એ કવિતા છે. એટલે કવિતાને રૂપે એને આપણી પાસે બધી વાતો કરી છે. હવે એકાદ બે વાત આપણે જોઈ લઈએ. એને પરિણામ બતાવ્યું, પેલાના કારણ બતાવ્યું કે આવું છે માટે આમ થશે. હવે જો આવું નહીં કરે તો કે છે આમાં આવું થશે. શું થશે? જે પુરુષ સઘળી કામનાઓ છોડીને વિહાય કામાનયઃ, યઃ એટલે જે પુરુષ, તો પછી અહીંયા આગળ અનુવાદમાં ઉમેરેલો ભાગ છે,
ઈરા એટલે તે, તે એટલે તે પુરુષ, કારણ કે કૃષ્ણને અર્જુનને કહેવું છે, એટલે કે તે વ્યક્તિ. પુરુષ એટલે પાછું હમણાં હું કહું છું એમ સ્ત્રી કે પુરુષ એવા અર્થમાં નથી, અહીંયા ઇન્ડિવિજ્યુઅલના અર્થમાં, પર્સનના અર્થમાં, અંગ્રેજીમાં જેને પર્સન કહે છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, એમ. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, શું આ માણસ કે શબ્દો, કામનાઓ છોડીને મમતા વિનાનો. હવે કામનાઓ છોડી એટલે જ મમતા વિનાનો થવો જોઈએ ને, પણ કે કામનાઓ છોડવાથી મમતા વિહોણા નથી થવાતું. એ બે વાક્યમાં કેટલું, એને આટલા શબ્દમાં કામનાઓ છોડવાની અને મમતા વિહોણા થવાનું. કામના છોડી હોય પણ મમતા અંદરથી ગઈ ના હોય, મમતા અંદરનો પ્રશ્ન છે. આ છોડો તમે, કામના વિહોણો થાય અને મમતા વિનાનો બની જાય તો તો અહંકાર વિનાનો, માત્ર મમતા નહીં. આ બધું શેમાંથી ઉત્પન્ન થાય છે? અહંકારમાંથી. હું કંઈક છું, આ જે ઈગો છે એ માણસને બધે જતા સક્રિય પણ બનાવે છે અને નિષ્ક્રિય પણ બનાવે. ઈગો નકામું નથી. એવરી ઈગો ઇઝ નોટ બેડ ઓર યુઝલેસ. ક્યાંક ઈગો જોઈએ છીએ, પણ ઈગોની વિકૃતિ એ જે અર્જુનમાં આવી એ જતી રહેવી જોઈએ. અને એટલા માટે આ કૃષ્ણ કહે છે અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો. જે આગળ બધું કહ્યું પામેલો છે, પામે છે અથવા પામેલો છે, બંને અર્થ નીકળે છે સંસ્કૃતમાં. એટલે કે જે આવું કરે છે એ શાંતિને પામે છે. અર્જુન અશાંત છે. જો કવિતા ત્યાં છે, અર્જુન અશાંત છે કારણ કે મોહયુક્ત છે. અને આવા અશાંત અર્જુનને 10 અધ્યાય સુધી આપણે કહ્યું તેમ એને શાંત પાડવા, એને વિવેકશીલ બનાવવા, એને સક્રિય બનાવવા, એને ન્યાય પગલાં લેવા બધું સમજાવે છે. પણ નથી સમજતો ત્યારે વ્યાસે યોજના કરી 11મા અધ્યાયની, આને હવે મારે હું કોણ છું એ બતાવવું પડશે, તો આ માનશે નહીતર માનશે નહીં. અને એ આખો કવિતાનો ભાગ છે, સમગ્ર કવિતા છે આ. એટલે આખું 1 થી 18 અધ્યાયનું એક સળંગ કાવ્ય છે. અને એમાં આ ટર્ન આવે, જેમ સોનેટમાં ટર્ન આવે ને, એમ અહીંયા ટર્ન આવે છે. 11મા અધ્યાયમાં આખી કવિતાનો ટર્ન છે. અને ત્યાં અર્જુનને જુદી વિપરીત દિશામાં લઈ જવા માટે કૃષ્ણ બીજો રાહ પકડે છે. અત્યાર સુધી સમજાવટનો રાહ હતો, હવે કંઈક બીજો રાહ એને પકડ્યો. એને બતાવું હું કોણ છું, બતાવું એટલે આપણે ગુજરાન તને બતાવી દઈશ એવા અર્થમાં નથી. એવું તો કૃષ્ણ કરતો જ નથી, તો પહેલા અધ્યાયમાં જ કરી દીધું હોત ને, ત્યાં જ પતી ગયું હોત, નથી કર્યું. આ એટલો બધો સાયકોલોજિકલ ગ્રંથ છે 18 અધ્યાય, કે સતત 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 સમજાવવાનો ગ્રંથ છે. એટલે આ આખી કવિતા એ છે કે મનુષ્ય જીવનમાં આપણે કંઈ પણ કરતા હોય ત્યારે 10 વાર એને આપણને સમજાવવા પડે કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું કરીએ છીએ, સાચું કરીએ છીએ ખોટું. તત્કાળમાં કે આ સાચું કરીએ છીએ, કોઈ પહેલા અધ્યાયમાં નથી લાગે અર્જુનની વાત સાચી છે, આ બધાની જોડે લડીને શું કરવાનું, આપણે એના સગા સંબંધીઓ છે, ક્યાં દુશ્મનો છે, એની પણ પેલી લોજિકલ દલીલ કરે છે કૃષ્ણ આગળ, કે આ દુશ્મનો નથી તો સંબંધીઓ ક્યાં છે, તને ક્યાં ખબર છે આ દુશ્મનો છે કે સંબંધીઓ છે. એટલે જે કવિતા છે એ લોજિકથી પર નથી, ઇનલોજિકલ ફિનોમેનન નથી કવિતા, એ પણ સંપૂર્ણ તર્કબદ્ધ, તર્કશુદ્ધ એવી દલીલો છે. અને એટલા માટે એમાં ઉદાહરણો, એમાં ચિંતન, એમાં ફિલોસોફીના તાણાવાણા એવા ગૂંથાયેલા છે કે એ આપણને કન્ફ્યુશિયસના ભાષણ જેવા નથી લાગતા. કારણ કે એ તો આમ ગંભીરથી બેઠો હોય અને બોલતો હોય, તમારે બોલો બોલો. કેટલાક આચાર્યો હોય છે ને બધા, આગળ પછી નામ હોય બધા, એમાં એ આમ ગંભીરથી બેઠા હોય, પછી પાછળ જઈને આપણે આસારામને પૂછવું પડે. એટલે કે આ કેવી વાત હોય છે બધી, એવી કૃષ્ણની વાત નથી. એને જે કહેવું છે તે સ્પષ્ટ કહેવું છે, એને જે કહેવું છે તે સમજાવટથી કહેવું છે. એટલે ગીતા એ સમજાવટનો ગ્રંથ છે, આદેશનો ગ્રંથ નથી. એ આદેશ કર્યો હોત તો પહેલા અધ્યાયમાં પૂરું થઈ જાત, આદેશનો નથી. એ અનુસરણનો ગ્રંથ છે, એમાં જે કહ્યું છે અને ધીમે ધીમે તમે અનુસરતા થાવ તો તમે સાચા રાહ પર, અર્જુનને સાચા રાહ પર લાવવાનો છે. એટલે ગીતાકારને કહેવાનું છે કે એકો અહમ બહુશ્યામ થયો અને આ સૃષ્ટિ રચાઈ, ત્યારે એ સૃષ્ટિ રચાઈ એમાં બધું સદ છે એવું માનવાની જરૂર નથી, અસદ પણ છે. અને અસદ સામે લડવા માટે સદે બહુ જોખમો ખેડવા પડે છે. એ આખો ગીતાનો કવિતા ગીતાની ત્યાં છે.
આ એકો અમ બહુથી છે કે આ બધું વ્યાપ્યું છે તો હવે તને લાગ્યો આ તારો મોહ છે કે આ કોણ છે ને કોણ નહીં, તો આ મુક્ત થાય તો તને ખબર પડશે કે આ તારો કાકોય નથી, તારો મામા નથી, તારી માય નથી, તારી બેને નથી. ગધેડા, આ તો તને જન્મ આપણે તારી માં છે, પણ સ્ત્રી છે એ એક માતા છે પણ પહેલા સ્ત્રી છે, આ પિતા છે પણ પહેલા પુરુષ છે, વ્યક્તિ છે. તો આ વ્યક્તિઓને યોગ્ય રીતે જો, અને પછી જો કોઈ પણ અન્યાય કર્યો હોય તો ન્યાયાધીશ પોતાની પુત્રીને ફાંસી ન આપે એવું ના બને. જો સાચો ન્યાયાધીશ હોય તો એને ન્યાયનું પલ્લું જોવાનું છે, પુત્રી છે એમ જોવાનું નથી. એટલા માટે કૃષ્ણ એ અહીંયા સાચો ન્યાયાધીશ છે, એના ચિત્તમાં પડેલો ન્યાયાધીશ છે. એને કહે છે તારે આ રસ્તે જવાનું છે, આ તું નિર્ણયો લે છે એ બરાબર નથી, અવિધિસરના નિયમો છે. આ કવિતા છે, એટલે કવિતા એ અધ્યાત્મ અને કવિતાને બાપા મારા વાર નથી એ પહેલા આપણે સમજી લઈએ. સ્પિરિચ્યુઅલ પોએટ્રી એ જેવા તેવા માણસો લખી નથી શકતા. બોડી જેવા માણસને અશ્લીલ કવિતા કહી અને દંડ કર્યો ફ્રાન્સે, એને પૂરી દીધો થોડો વખત તો, અને એના કાવ્ય સંગ્રહમાંથી અમુક કવિતાઓ રદ કરવાનું કહ્યું એને, બોડલેરને કરવી પડી, એને કરી. પણ એથી શું, એ કવિતા નાશ પામી, ફરી પાછી 100 વર્ષે નવી આવૃત્તિ ને પેલી બધી જ કવિતાઓ આવી, અને ફરી 100 વર્ષે આ બોડલેર તો મરી ગયો. પછી કોર્ટે જાહેર કર્યું કે આ નિર્દોષ હતો. આ ગીતા છે, આ ગીતા છે. એટલે કોઈ વસ્તુ તમે એના એક પરિમાણથી જુઓ એ બરાબર નથી. કૃષ્ણ એને કે તું સકલ પરિમાણથી જો, આ આખી વસ્તુને ચારે બાજુથી જો, તું આ તારા સંબંધો છે એટલું જુએ છે, એ એક સત્ય છે, એ અર્ધું સત્ય પણ નથી, એ બહુ જ ઓછું સત્ય છે. વ્યાપક સત્ય તો જુદું જ છે, અને એટલા માટે ધીસ ઇઝ અ પોએમ કે જે કવિતા આપણને જીવન તરફ વિચાર કરતી કરે, અને જીવનના અભિગમ તરફ, અને જીવનના આપણા કર્તવ્યો તરફ. કર્તવ્યો એ સારા બુદ્ધિથી તૈયાર કરેલા હોય, બાકી તો અર્જુન એ કર્તવ્ય માનતો હતો કે મારે નથી લડવું, લો તો એનું કર્તવ્ય એ માને છે, એ કર્તવ્ય નથી. કૃષ્ણને આ સમજાવું, તું આ કયું કર્તવ્ય, તારું કર્તવ્ય નથી. કર્તવ્ય કરવા યોગ્ય આ છે, અત્યારે તું માર બધાને એ હિંસા નથી. ગાંધીજી મોટી અહિંસાની વાતો કરી, પણ કેટલી હિંસા થઈ છે આપણે ત્યાં, શું કરશો આનું, એ શક્ય જ નથી. આપણે ભલે કહેવાય અહિંસાની લડત હતી, અરે નોઆખાનામાં કેટલી બધી મારામારી થઈ ગઈ એ વખતે જ. તો કે હિંસા એ મનુષ્ય સ્વભાવનું એક ખાસ લક્ષણ છે, રહેતો જ નથી. અને ઇન્સાન કોઈને લાફો મારનાર હિંસા નથી, બહુ સૂક્ષ્મ છે ગીતામાં. તો તું એ વિચાર કે આ મારે લાફો મારવો છે એ પણ હિંસાથી, તને જે વિચાર આવ્યો એ પણ હિંસા છે. આ અર્જુનને જે વિચારવાનું કામ નથી કરવું તો એ તારી ખોટી વાત છે, એ તારી અહિંસા નથી. એટલે આ જે કવિતા છે ને, આપણે એને વ્યાખ્યાનમાં લઈ જઈએ છીએ અને ધર્મગ્રંથોમાં ખપાવા દઈએ છીએ, પણ ગીતા એ કોઈ ધર્મગ્રંથ નથી, અને હિન્દુઓનો તો ધર્મ હવે નથી નથી નથી. આપણે એમ કહેવાનું કે અમારો ધર્મગ્રંથ ગીતા છે, નોટ એટ ઓલ. આ આખા જગતનો એક ફિલોસોફીનો ગ્રંથ છે, કોઈ મારા તમારો કોઈ ધર્મનો ગ્રંથ જ નથી. કયા ધર્મમાં લખ્યું છે કે ગીતા, કોઈ કહે કે આ ગીતા અમારી છે એટલે શું થઈ ગયું? તો આ ગીતા એક કાવ્ય છે, અને કાવ્ય સૌનું છે, એ કોઈના પિતાશ્રીની મૂડી નથી. એટલે આ આપણે સમજીએ અને આગળ ચાલીએ તો આ ગીતાની કવિતાને આપણે વધારે વધારે ઉકેલી શકીશું, અને વધારે એના કાવ્યમાં જે તથ્યો છે, મૂલ્યો છે, એ આપણે માણતા થઈશું. આવતા મહિનાના છેલ્લા બુધવારે જ્યારે આપણે મળીશું ત્યારે આ વાત થોડી આગળ પાછી આપણે વિકસાવીશું. અત્યારે તો આપણે એટલું જ કહીએ છીએ કે ગીતા એ પ્રદર્શનનો ગ્રંથ નથી, એ પથદર્શનનો ગ્રંથ છે. એટલે આપણને અંદરથી ક્યાંક યોગ્ય પથદર્શન, યોગ્ય માર્ગ તરફ તમને લઈ જાય એનો આ ગ્રંથ છે, ત્યાં આપણે આજે અટકીએ છીએ. ફરી પાછા મળીશું ત્યારે એની કવિતાના બીજા પાસાઓ આપણે અહીંયા આગળ ચર્ચીશું. થેન્ક યુ ઓલ. અઢાર અધ્યાય કયા એટલે કેટલો સમય થયો છે વિચાર કરો, આ બધું બહુ વિચારવા જેવું છે ને. યુદ્ધ મેદાનમાં 18 અધ્યાય સુધી 700 શ્લોક પેલો બોલ્યો અને વચ્ચે પેલો ગયો, અને કેટલા બધા દિવસો ગયા. શક્ય છે ક્યાંય આ કવિતા છે, બહુ સમજવા જ આપણે કરીશું ચર્ચા એની પણ. થેન્ક યુ ઓલ.